કોરોનાની મહામારીના કારણે બંધ પડેલા પ્રાણી સંગ્રહાલયો હવે ખુલ્લા થઈ ગયા છે. જૂનાગઢનું સક્કરબાગ પણ હવે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. આ છે જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જે કોરોનાની મહામારીના કારણે બંધ હતું ત્યારે હવે અનલોક 5માં સરકાર દ્વારા પ્રાણી સંગ્રહાલયને ખોલવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પણ પ્રજા માટે ખુલ્લું કરી દેવાયું છે. કોરોના મહામારીના કારણે ગાઈડલાઈન મુજબ રોજના 500 જેટલા જ મુલાકાતીઓ પ્રવેશ કરી શકશે. 2/10 થી 8/10 સુધી વન્ય પ્રાણી સપ્તાહની સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉજવણી થઈ રહેલ છે, જેમાં વન વિભાગ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે તથા પ્રાણી સંગ્રહાલયોની નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. જે સંદર્ભે અત્રેના સક્કરબાગ ઝૂને તારીખ 2/10 થી 8/10 સુધી પ્રવાસીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સક્કરબાગ ઝૂમાં તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. ગેટમાં એન્ટર થતાની સાથે જ થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવે છે. મુસાફરોના હાથ તેમજ સાથે લાવેલા તમામ સરો સામાનનું સેનેટાઈઝ કરવામાં આવે છે. 10 વર્ષથી નાની ઉંમર અને 65 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને પ્રવેશ આપવા દેવામાં નથી આવતું. ખાસ કરીને હાલ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી મુલાકાતીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. અમે મરડા સોનલ ધામ ગયા હતા, પછી અમને વાવડ છે જૂનાગઢ શંકરબાગ આજે ખુલ્લું છે, ત્યાં આજે બધું જોવાનું ખુલ્લી ગયું છે. ત્યાં બારે અમે આવ્યા હતા, સેનિટાઈઝર કર્યું, આજે બધું અહીંયા ત્યાં ફ્રી રાખેલ છે જોવાનું. પછી ચેકઅપ કર્યા, અંદર પાન ફાંકી જવા લેવાની મનાઈ છે, ખૂબ સારું. લોકો પણ સક્કરબાગ ઝૂમાં કોરોનાની મહામારીથી બચવા જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલી છે તેનાથી ખૂબ ખુશ છે અને ભયમુક્ત બની સક્કરબાગ ઝૂની મુલાકાતનો આનંદ લઈ રહ્યા છે. વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ.